અહોપાધ્ય વિનય વિજય મહારાજ શાંત સુધારસની ભૂમિકા બનાવતા એટલી સરસ વાત કરે છે જીવનમાં ધર્મને આત્મસાત કરવો જ પાપથી બારગાવ છેટા રહી જાઓ ગુણોને જીવનમાં ઉતારવા છે દોષોથી તમે દૂર ભાગતા રહો તમને ખ્યાલ હશે કેટલીક વખત માણસને કબજિયાત થતી હોય છે અને કબજિયાતની અંદર તમે સારામાં સારા ગુલાબ જાંબુ આપો ને તો પણ એનો ટેસ્ટ આવે ખરો ના આવે કારણ કે જૂના મળ જામ પડ્યા છે મળ જામ પડ્યા હોય અને ઉપરથી તમે ગુલાબ જાંબુ આપો એ ગુલાબ જાંબુમાં કોઈ રસકસ ના આવે એની માટે શું કરવું પડે ગુલાબ જાંબુનો ટેસ્ટ લેવા માટે પહેલાં એને કબજિયાત દૂર કરવાની દવા આપવી પડે ફાંકી આપવી પડે એ લઈએ એના જૂના મોડ જાય પછી ગુલાબજાંબુ શું સવારનો બનાવેલો ટાઢો બોળ રોટલો એને બપોરના આપો ને એને ગુલાબજાંબુ કરતા પણ મીઠો લાગે ભૂખ છે તો રોટલો પણ મીઠો લાગે કબજિયાત છે તો ગુલાબજાંબુ પણ કડવા લાગે બીટોવા જ વાત ધર્મના ક્ષેત્રમાં સમજવાની છે જીવનમાં પાપ ચિકાર ચાલતા હોય એની વચ્ચે વચ્ચે તમે ધર્મ કરશો ધર્મનો આનંદ નહીં આવે ધર્મની સામેનો પાપ તમારા જીવનમાંથી દૂર કરો અને પછી તમે ધર્મ કરો એ ધર્મ આનંદ આપ્યા વગર નહીં રહે તમારા જીવનમાં કદમૂળ ચાલે અને બીજી બાજુ તમે સિદ્ધિ તપ કરો તમારા જીવનમાં રાત્રિ ભોજનો ચાલે બીજી બાજુ તમે નવ્વાણું કરો તમારા જીવનમાં અભક્ષ ભોજન ચાલે બીજી બાજુ તમે ચોવીયાર છઠ સાત યાત્રા કરો તમે હિલ સ્ટેશનો ઉપર ફર્યા કરો અને બીજી બાજુ તીર્થોની યાત્રા કરો આ બે પેરેલાલ ના ચાલી શકે મીરા એક ઠેકાણે બહુ સરસ વાત લખી છે પ્રેમ ગલી અતિ સાંકળી તામે દોયન માય આ પ્રેમની ગલી એટલી બધી સાંકડી વન વે વન વે તમારે તો ટુ વે હોવા છતાં પણ વન વે બની જતા હોય હં આ કાલેરથી આવો એટલે શું થાય ટુ વે હોય તો જાણે વન વે રોંગ સાઈડ પર પણ ચલાવે રાખે રોંગ સાઈડમાં પણ ગાડીઓ ચલાવે રાખે જ્યાં વન વે હોય ત્યાં બે બાજુની ગાડી ના ચાલે શાસ્ત્ર પણ એ જ વાત કરે છે આ હૃદયમાં કા ધર્મ રહેશે કા સંસાર રહેશે બેમાંથી એક જ બેવ પેરેલલ તો ના જ ચાલે મારા સાહેબ અમે તો નાના બચ્ચા જેવા છીએ નાના બચ્ચાઓ માટે ઇંગ્લિશમાં એક વર્ડ છે એક સેન્ટન્સ છે વર્ક વાઈલ યુ વર્ક એન્ડ પ્લે વાયલ યુ પ્લે કામ કરવાનું હોય ત્યારે કામ કરવાનું રમવાનું હોય ત્યારે રમવાનું એમ મારા સાહેબ ધર્મ કરીએ ત્યારે એવો ધર્મ આ હા આ બહેનોની તો વાત જ ન થાય ચાર મહિના એવો ધર્મ એવો ધર્મ શું કે ખબર મારે તો ચારેય મહિના મોઢું બાંધેલું જ હોય તમારું હું કોરોના એ બધાનું બંધાવી દીધું ચાર મહિના મારે તો મોઢું બાંધેલું જ હોય પણ જ્યાં ચાર મહિના પૂરા થાય એના ચાર દાડા ગયા નથી અને ચાલુ થઈ જાય હોટલો રેસ્ટોરાઓ વર્ક વાયલી વર્ક ધરામ કરવાનું હોય ત્યારે ધરામ અને આઠ મહિના સંસાર ભોગવવાનો તો મજેથી સંસાર આ ભગવાનના શાસનમાં ના પાડીશ અહીં તો જે ક્ષેત્રમાં પ્રવેશ કરો એમાં કાયમ માટે ઊંડા આવતો નો ડાઉટ તમે સંસારમાં રહ્યા છો એટલે સંસારમાં જેના વગર તમે જીવી ન શકો એવું કામ કરવું પડે એ વાત આખી અલગ પણ જેનાથી નખરા પાપ બંધાય જે માત્ર અનર્થ દંડ જ કહેવાય જેના વગર તમે આસાનીથી જીવી શકો અને છતાં પણ તમારા જીવનમાં આ પાપ ચાલે તમે ધર્મી પણ નથી ઊંડે ઊંડે તમને સંસારનો ચિકાર રસ છે એટલે મૂળ વાત એ છે શુભ ધ્યાનમાં રહેવું છે તો તમારે દુર્ધ્યાનથી બચવું પડશે તમારે સતત ચિંતનમાં રહેવું છે તો તમારે ચિંતાઓથી બચવું પડશે અને તમારે સતત પોઝિટિવ રહેવું છે તો નેગેટિવિટીથી બચવું જ પડશે